નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત આદર્શ ગામમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આદર્શ ગામ આજે વાત કરીશું પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દત્તક લીધેલા સણસોલી ગામની. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સણસોલી ગામને આદર્શ બનાવવા માટે દત્તક લીધું. ગામને આદર્શ બનાવવા માટે ગામનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. જોકે સાંસદ સાહેબે પસંદ કરેલું ગામ કેટલું આદર્શ બન્યું છે તે એબીપી અસ્મિતાનો ખાસ અહેવાલ આદર્શ ગામ આપને જણાવશે. હાલોલ તાલુકાના 5000ની વસ્તી ધરાવતા સણસોલી ગામને સાંસદ ગ્રામ આદર્શ યોજના હેઠળ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દત્તક લીધું. ગામને આદર્શ બનાવવા માટે સાંસદે ગામને દત્તક તો લઈ લીધું, પરંતુ એક આદર્શ ગામમાં હોવી જોઈએ એટલી સુવિધા છે કે કેમ તે જાણવા માટે જોઈએ આ અહેવાલ. આદર્શ ગામ શોધવાની સફરમાં આજે અમે આવી પહોંચ્યા છીએ પંચમહાલ લોકસભા વિસ્તારમાં, કે જ્યાંના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે મારી પાછળ દેખાતું સણસોલી ગામ દત્તક લીધું છે. તપાસ કરીશું કે સાંસદ સણસોલી ગામને કેટલું આદર્શ બનાવી શક્યા છે. ટીવી સ્ક્રીન પર તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે છે હાલોલ તાલુકાનું સણસોલી ગામ. આદર્શ ગ્રામ સાંસદ યોજના હેઠળ સણસોલી ગામને સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દત્તક લીધું છે. જોકે 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી પાયાની સુવિધાઓ છે કે કેમ તે જાણવા માટે જ અમે અહીં પહોંચ્યા છીએ. અમે આ ગામની વરવી વાસ્તવિકતા અને હકીકત પણ તમને જણાવીશું, પરંતુ એ પહેલા ગામને દત્તક લેનારા સાંસદ પ્રભાતસિંહ પોતે ગામનો વિકાસ કરવાને લઈને શું કહી રહ્યા છે અને કેવી રીતે પોતે કરેલી ગામની વિકાસ ગાથા વર્ણવી રહ્યા છે તે ખુદ સાંસદ શ્રીના મુખેથી જ સાંભળી લઈએ. પણ જેટલા પેટા પર છે ને, એ ગામ આદર્શ ગામ તરીકે ને સંસદ સભ્ય તરીકે દત્તક લીધેલું છે. એ ગામમાં ભૂતપૂર્વ ગામને ઝોંપેથી કોઈ રસ્તો જ નહોતો, સીસી રસ્તા પણ નહોતા. જે રસ્તો પંચાયતના ઠરાવથી જિલ્લા પંચાયત મહોત્સવને સોંપવાથી ગામ વચ્ચે થઈને પાકો રસ્તો એના પેટા ફરા પાની મોવાળી સુધી પહોંચાડ્યો છે અને હાલ એક રસ્તો થઈ ગયો છે. એ ગામમાં શૌચાલયો બનાવવા માટે મારી 4 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. દરેક ઘેરે ઘેર શૌચાલયનો કામ પૂર્ણ થયેલ છે. ગામમાં સીસી રસ્તા ફરીએ ફરીએ પૂરા થયેલા છે. ફક્ત એક સ્મશાનનો રસ્તો બનાવવાનો બાકી છે, એ ચાલુ વર્ષે કામ પૂરું કરીશું. હવે જરા ગામની આવી દયનીય તસવીર પણ જોઈ લો. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ, તૂટેલા ફૂટેલા માત્ર કહેવા ખાતરના રસ્તાઓ, ગામમાં નથી ક્યાંય સ્ટ્રીટ લાઇટની સુવિધા, પાણીની તંગી વચ્ચે ભર ઉનાળે રસ્તાઓ પર વહી રહ્યું છે પાણી. પણ એક પણ એંગલથી સણસોલી આદર્શ ગામ નથી લાગતો કે નથી ગામમાં ક્યાંય વિકાસ દેખાઈ રહ્યો. ગામની આ સ્થિતિ જોયા બાદ અમે ગામના સ્થાનિકોનો સંપર્ક કર્યો. અમે ગામ લોકોને પૂછ્યું કે શું સાંસદ સાહેબે ગામને દત્તક લીધા બાદ ગામનો વિકાસ કર્યો છે. જે પહેલા દત્તક લીધું બરાબર છે એ પણ એવું છે, અને અત્યારે બી એ પણ એવું છે. હજુ કશું કામ થયું જ નથી. બરાબર છે, જેવું છે એવું અત્યારે રોડ બી એવો છે, જેવો જૂના હતું એવો ને એવો રોડ છે. દત્તક લીધા પછી પણ કશું કામ નથી થયું. પહેલાં પણ નહોતું કામ થયું, અત્યારે બી કામ નથી થયું. પાણી બી એની તકલીફ પડે છે, તોય બી હજુ એની સગવડ થઈ નથી. બરાબર, આ ટેડ લાઈન સાંજે નોકરી હતી, હવે એમની બી તકલીફ પડે છે. બરાબર છે, અંધારામાં આવવું પડે છે, તોય બી તકલીફ પડે છે, બધી જ રીતની તકલીફ પડે છે. ગામની સ્થિતિ પર થોડી નજર કર્યા બાદ અને સ્થાનિકોનો પ્રતિભાવ લીધા બાદ અમે ગામની પંચાયત નજીક પહોંચ્યા. ગ્રામ પંચાયત ગામનો સૌથી સારો વિસ્તાર ગણાય છે, પરંતુ અહીં અમને જે જાણવા અને જોવા મળ્યું તે જોઈને તમે પણ ચોંકી જશો.
ग्राम पंचायत नजीक अमने क्यांक विकास तो न ज देखायो परंतु गंदगी जरूर थी जोवा मळी। गामनी स्वच्छतानी ज्यांथी शुरुआत थाय छे ते पंचायतनी आवी स्थिति आदर्श गाम सामे जरूरथी सवालो उठावे छे। પંચમહાલના સાંસદે દત્તક લીધેલ આ સણસોલી ગામ છે ને આ સણસોલી ગામનો મુખ્ય જે રસ્તો અથવા તો મુખ્ય જે એરિયા કહેવાય તે છે ગ્રામ પંચાયતનો સ્થિતિ વર્ણવી રહી છે કે ગામની અંદર જે આદર્શ ગામ બનાવવાનું હતું તેની સ્થિતિ શું છે ખાસ પંચાયત છે ત્યાર પછી જ પંચાયતની પાસેથી નીકળતો આ રસ્તો છે કે જે કાચી હાલતની અંદર જે આરસીસી રોડ છે તેની સ્થિતિ પણ બદતર છે રસ્તાઓ તૂટેલા છે ખાસ સ્વચ્છતાની વાત કરીએ તો ગામની અંદર ગટર લાઈન નથી આદર્શ ગામ હેઠળ સ્વચ્છતાનું પણ ધ્યાન રખાતું હોય છે ત્યારે ગટર લાઈન પણ નખાણી નથી સ્વચ્છતાની સ્થિતિ પણ એ છે કે ઠેર ઠેર ગંદકી પાણી જે છે ગટરનું તે બહાર જોવા મળે છે ખાસ રાત્રે સણસોલીમાં બહાર નીકળવું મુશ્કેલ એટલા માટે છે કારણ કે સ્ટ્રીટ લાઇટની જે વ્યવસ્થા હોવી જોઈએ ગામના રસ્તાઓ પર તે પણ જોવા નથી મળી રહી જે રીતે ગામ અંધકારમય રાત્રે ભાસે છે તે જ સ્થિતિ આ આદર્શ ગામ જેને દત્તક લીધું હતું ત્યારની સ્થિતિ હતી અને અત્યારે પણ તે જ પ્રકારની સ્થિતિ છે જે વિકાસ કરવાનો હતો જે આદર્શ બનાવવાનું હતું તે કંઈક ને કંઈક હજી સુધી સણસોલી બન્યું નથી અને સણસોલી હજી પણ વિકાસ ઝંખી રહ્યું છે હવે આ કરુણ તસવીર પર એક નજર નાખો આ એક આદર્શ ગામનું જ દ્રશ્ય છે આદર્શ ગામમાં પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજના હેઠળ દરેક ઘરમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે પરંતુ અહીં આદર્શ ગામમાં તો માત્ર 25% ઘર જ એવા છે કે જ્યાં ગેસ કનેક્શન છે બાકીના લોકોની સ્થિતિ તો ચંચળ બેન જેવી જ છે આદર્શ ગામ યોજનાની જેમ જ પ્રધાનમંત્રીની બીજી પણ એક યોજના જે ઉજ્જવલા યોજના પણ આ ઉજ્જવલા યોજનાનું અમલીકરણ આદર્શ ગામમાં જ નથી સણસોલી ગામની અંદર છીએ કે જ્યાં અત્યારે અમે ચંચલબેનના ઘરે પહોંચ્યા કે જે ચૂલા દ્વારા પોતાનું જે રસોઈ છે તે બનાવે છે વાયદાઓ હતા કે ઘર ઘર સુધી જે ગેસ કનેક્શન છે તે પહોંચાડવામાં આવશે જે ચૂલો છે તેના ધુવાડા છે તેનાથી ગ્રામ્ય લોકોને મુક્તિ આપવામાં આવશે પણ દત્તક લીધેલ ગામની અંદર જ આ પ્રકારની સ્થિતિ છે કે ઘણા ઘરો આ તો એક ચંચલબેનનું ઉદાહરણ છે પણ ઘણા ઘરો એવા છે કે જ્યાં હજી સુધી પણ આ જ રીતે ચૂલા દ્વારા જે રસોઈ છે તે બનાવવામાં આવે છે સાંસદ આદર્શ ગામની વાત છે ઉજ્જવલા યોજનાની વાત છે પણ આ બંને યોજના આ ગામની અંદર ફલીભૂત થઈ હોય કે અમલીકરણ થઈ હોય તે પ્રકારની સ્થિતિ નથી અમારે ચૂલા પર રહીએ છીએ અમારે બધી તકલીફ જ છે ઘરની ગેસ અમને મળ્યો નથી ચંચળબેનની સ્થિતિ જોયા બાદ અમે થોડા આગળ વધ્યા તો અમારી મુલાકાત કેટલાક યુવાનો સાથે થઈ અમે યુવાનો સાથે મુલાકાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે યુવાનો પોતાના ગામના વિકાસ વિશે શું માની રહ્યા છે અમે યુવાનોને પૂછ્યું કે સાંસદ પ્રભાતસિંહે સણસોલી ગામને દત્તક લીધા બાદ ગામનો કેટલો વિકાસ થયો છે જ્યારે આદર્શ ગામમાં લીધું તે વખતે અમને બધાને પણ ખૂબ ઉત્સાહ હતો કે સંસદ સભ્ય દ્વારા ગામ આદર્શ તરીકે પસંદ થયું છે પણ અમારી આશા હવે ઠગારી નીવડી એવું લાગી રહ્યું છે કેમ કે ખાસો ટાઈમ થયો પણ એવું કોઈ ખાસ કોઈ કામ થયું નથી આ રસ્તાઓનું કંઈક થોડું ઘણું કામ કર્યું હોય એ બી કંઈ દેખાતું છે નહીં એટલે જે પોઝિશન પર પહેલાં હતું એને એ જ પોઝિશન પર અત્યારે છે જ કોઈ સમારંભ રાખ્યો હોય તારા આઈને ઊભા રહે છે અડધો કલાક આઈને ઊભા જતા રહે છે બસ કોઈ કોઈ દેખરેખ કઈ છે નહીં ગામના સ્થાનિકો પાસેથી ગામની વરવી વાસ્તવિકતા જાણ્યા બાદ અમે ગામના સરપંચ પાસે પહોંચ્યા અમે ગામના સરપંચને પૂછ્યું તો તેમણે પણ સીધો જવાબ આપવાને બદલે ગોળ ગોળ જવાબ આપ્યા જો કે સાંસદ સાહેબે દત્તક લીધા બાદ કેટલાક કામો થયા હોવાનું કહી બાકીના કામો પણ થઈ રહ્યા હોવાનું સરપંચે અમને જણાવ્યું પાણી માટે અમારે નર્મદાનું આવે છે પણ એ બગડે તે ઘડીએ સમસ્યા ઊભી થાય બાકી અને ગામની અંદર પાણીની સમસ્યા તો છે જ પણ એ કેવું છે કે અત્યારે જે પાણી છે તે ઘટ્યા છે બોરની અંદર નીચા ગયા નદીમાં પાણી મળે ના એટલે છે બાકી નર્મદાનું તો આવે જ છે નર્મદાનું જે દાન ભોગ્યું હોય તૂટ્યું હોય તો તકલીફ પડે એમ અત્યાર સુધીની આદર્શ ગામની આ સફરમાં એ તો સ્પષ્ટ છે કે સાંસદ સાહેબે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા કહેવા ખાતર જ કામ કર્યા છે સણસોલી ગામમાં સાંસદે કરેલા કામોની વાત કરીએ તો નવી પ્રાથમિક શાળા બનાવવામાં આવી
માત્ર થોડા વિસ્તારમાં રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા, પાણીની સમસ્યામાં માત્ર થોડો ઘટાડો કર્યો. વિકાસના મસ મોટા બણગા વચ્ચે આદર્શ ગામ સણસોલીની સ્થિતિ એવી છે કે ગામમાં પાયાની સુવિધા પણ નથી. ગામમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાથી લોકોએ રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ બને છે. આજ દિન સુધી સ્ટ્રીટ લાઇટ થઈ જ નથી ગામમાં, અને અમારે જો કંપનીમાંથી ઘરે આવવું હોય છે તો અમારે બી મોબાઈલની લાઇટથી ઘરે આવવા છીએ, અને લાઇટ આજ દિન સુધી કંઈ થયું જ નથી લાઇટ. અને નવરાત્રીમાં બી ગોરા લગાવે છે તો 5 દિવસ રહે છે, છઠ્ઠા દિવસે ગોરો બી નહીં રહેતો ત્યાં આગળ. ગામ લોકોએ જણાવ્યા પ્રમાણે આદર્શ ગામના રસ્તાની સ્થિતિ થોડી સુધરી જરૂર છે, પણ આદર્શ ગામ સાંસદે દત્તક લીધા બાદ નહીં તે પહેલા જ રસ્તાની હાલત થોડી સુધરી ગઈ હતી. આજે ગામની પરિસ્થિતિ એવી છે કે ચોમાસા દરમિયાન ગામમાં કોઈનું મૃત્યુ થાય તો એમને સ્મશાને લઈ જવા મુશ્કેલ રૂપ બની જાય છે, કારણ કે ગામનો સ્મશાન તરફનો જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. સણસોલી ગામનો આ અંતિમ રસ્તો એટલે કે સ્મશાન ગૃહ તરફ જતો આ રસ્તો છે, પણ સ્થિતિ એ છે કે અડધે સુધી રસ્તો RCC રોડનો પાકો બન્યો છે, જ્યારે ત્યાર પછીનો જે રસ્તો છે તે કાચો છે. ચોમાસું નથી છતાં પણ આ સ્થિતિ છે રસ્તાની. ગામ લોકો કહી રહ્યા છે કે જ્યારે ચોમાસાની સ્થિતિ હોય છે ત્યારે જે મૃત્યુ પામેલ વ્યક્તિને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા પણ મુશ્કેલ રૂપ બને છે, ને ખાસ જ્યારે રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હોય ત્યારે. સણસોલી ગામની અંદર અંતિમ રસ્તો જેને ગણાવી શકાય, છેલ્લો રસ્તો જેને ગણાવી શકાય તે રસ્તો જ હાલ બન્યો નથી. સ્મશાનનો રસ્તો એવું છે કે અત્યાર સુધી તો ખૂબ જ સમસ્યા અમને નડી છે. છેલ્લા એક વર્ષથી આ થોડું ઘણું કામ થયું છે, એ પણ અધૂરું છે, અને બાકીનું સ્થિતિ બહુ બદતર છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દત્તક લીધેલા સણસોલી ગામની સ્થિતિ જોયા બાદ હવે વાત કરીએ એક એવા ગામની કે જેને કોઈએ દત્તક નથી લીધું, તેમ છતાં આ ગામનો એટલો વિકાસ થયો છે કે તેની પાસે સાંસદોએ દત્તક લીધેલા ગામ ઝાંખા પડે છે. જોઈએ આદર્શ ગામ સણસોલીથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલા પાદરડી ગામ વિશેનો આ ખાસ અહેવાલ. સાંસદે દત્તક લીધેલ સણસોલી ગામની સ્થિતિ જોયા બાદ તેનાથી 50 કિલોમીટર દૂર આવેલા પાદરડી ગામમાં અમે પહોંચ્યા છીએ. ખાસ વિકાસ કોને કહેવાય અને કઈ રીતે એક ગામને ડેવલપ કરી શકાય તે આ પાદરડી ગામ દ્વારા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આદર્શ ગામ સણસોલીથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલા શહેરા તાલુકાના પાદરડી ગામની આ તસવીરો છે. છૂટાછવાયા 5 વિસ્તારોમાં વહેંચાયેલું પાદરડી ગામ વસ્તીની સાથોસાથ ગામનો વિકાસની દ્રષ્ટિએ પણ અવ્વલ નંબર આવે છે. ગામમાં એવી કેટલીય સુવિધાઓ છે કે જે આજના સમયે પણ અનેક શહેરોમાં જોવા નથી મળતી. પોતાના ગામની સુવિધાઓને લઈને ગામના તલાટી કમ મંત્રી શું કહી રહ્યા છે તે સાંભળો. અમારા ગામમાં વિકાસની વાત કરીએ તો એક તો આરો પ્લાન અમે હમણાં નાખ્યો છે, જેનાથી 15 રૂપિયામાં સસ્તું અને સ્વચ્છ પાણી અને ઠંડુ પાણી લોકોને પૂરું પાડીએ છીએ. આ ઉપરાંત અમે 4 પ્રાથમિક શાળા છે એમાં CCTV કેમેરા, પંચાયત ઉપર CCTV કેમેરા મૂકવા છે. આ ઉપરાંત અમે જે પાદરડી જે ગામ છે જેના જે મુખ્ય રસ્તો છે એની 2 જગ્યાએ અમે CCTV કેમેરા લગાવ્યા છે. આ ઉપરાંત ગામમાં સ્ટ્રીટ લાઇટ જે રાતના લગાવી છે અમે. ગામના તલાટી કમ મંત્રી રાજેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે ગામની સુવિધાઓ પર એક નજર કરીએ તો પૂરા પાદરડી ગામમાં LED લાઇટ, ગામના દરેક વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા, 1-12 ધોરણ સુધીના અભ્યાસની સગવડ, ગામમાં આવ્યું છે PHC સેન્ટર, 100% શૌચાલયયુક્ત ગામ, ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની સુવિધા, મહાનગરોમાં પણ તમને અમુક જગ્યાએ જ વાઇફાઈ જોવા મળે છે, અને તેમાં પણ પંચમહાલ જિલ્લાના કોઈ ગામમાં વાઇફાઈ હોય તેવું તો માનવામાં જ ન આવે. જો તમે એવું વિચારી રહ્યા હો તો થોડીવાર થોભી જાઓ, તમે પણ જાણીને ચોંકી જશો, પરંતુ પાદરડી ગામ સંપૂર્ણ વાઇફાઈ ઝોન છે અને આ ગામમાં દરેક લોકો વાઇફાઈનો ઉપયોગ કરે છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામ પાસેથી આપ પસાર થશો તો આપને વાઈફાઈ ઝોન જોવા મળશે. જી હા, ગ્રામ પંચાયત દ્વારા 5 ઝોનોની અંદર આ પ્રકારના વાઈફાઈ ઝોન બનાવવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ પુરા ગામના લોકો કરી શકે. પાદરડી ગામ છે, છૂટું છવાયા 5 વિસ્તારોની અંદર વહેંચાયેલું ગામ છે, પરંતુ આ 5 વિસ્તારોની અંદર વાઈફાઈ સુવિધા આપવામાં આવી છે. સાથે જ ગામના લોકો પણ ઉપયોગ કરી શકે તે માટે મુખ્ય જે ગામ છે ત્યાં પણ વાઈફાઈ ઝોન છે, જેનો ઉપયોગ કરી ગામના લોકો ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે તે પ્રકારની સુવિધા પાદરડી ગામમાં છે. હાલની તારીખે પણ કેટલાક શહેરોમાં હજુ સીસીટીવી જોવા મળતા નથી. શહેરોમાં ભલે ન હોય, પરંતુ પાદરડી ગામના મોટા ભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. ગામની શાળા, મુખ્ય રસ્તાઓ અને હાઈવે તેમજ ગામની ચોકડી પર સીસીટીવી લગાવાયેલા છે, જે ગામની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવે છે. સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી ગુનાખોરીમાં પણ ઘટાડો થયો. સીસીટીવી કેમેરા અમારા ગામની અંદર 5 પ્રાથમિક શાળાઓમાં લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ 5 પ્રાથમિક શાળાઓની અંદર દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા છે. પ્લસ જે ગામની અંદર જે હાઈવે રોડ છે, જ્યાં ચોકડી છે, સર્કલ પડે છે, ત્યાં પણ 2 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. ગામ લોકો પીવાનું સ્વચ્છ અને ફિલ્ટર કરેલું ચોખ્ખું પાણી પી શકે તે માટે ગામનો પોતાનો જ આરો પ્લાન્ટ છે, જે પાણીનો ગામ લોકો ઉપયોગ કરે છે. ગામ લોકોને હવે ગામમાંથી જ પીવાનું સ્વચ્છ પાણી મળી રહેતું હોવાથી બહારથી લેવું પડતું નથી. ગામ લોકોને રૂપિયા 10-15માં પાણીનો જગ આપવામાં આવે છે. અને મહત્વની વાત તો તે છે કે પાણીથી જે આવક થાય છે તે આવકથી ગામમાં વિકાસના કામો કરવામાં આવે છે. પાદરડી ગામના લોકોને મિનરલ વોટર પાણી મળી રહે, બહારથી તેમને પાણી લેવું પડે, તે માટે ખાસ ગામ પંચાયત દ્વારા જે આરો સિસ્ટમ પ્લાન્ટ છે તે ગામની અંદર ફિટ કરવામાં આવ્યો છે, કે જેના દ્વારા ગામના લોકો અહીંથી જ ટોકન ભાવે અને બહારથી સસ્તા કિંમતે જે મિનરલ વોટર પાણી છે, આરો સિસ્ટમમાં જે ફિલ્ટરાઇઝ થયેલું જે પાણી છે તે મેળવી શકે છે. અને ખાસ થોડા મહિના પહેલાં જ આ પ્લાન્ટની શરૂઆત ગામની અંદર કરવામાં આવી છે. પહેલાં ગામના લોકોને બહાર દૂર સુધી પાણીના જે જગ છે તે લેવા જવા પડતા હતા, પરંતુ હવે ગામની અંદર જ આ પ્રકારની જે સુવિધા છે તે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ગામ લોકો કરી રહ્યા છે. અત્યાર સુધીના અહેવાલમાં તમને ગામ આધુનિક છે તે તો જાણકારી મળી જ ગઈ છે, પણ સાથે સાથે ગામની શાળાઓ પણ આધુનિક બની રહી છે. પાદરડીમાં આવેલી શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે તે સ્માર્ટ ક્લાસ ધરાવતી આ પંચમહાલ જિલ્લાની એકમાત્ર શાળા છે. સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ક્લાસની વાત હશે, પણ શું કોઈ ગામડામાં સ્માર્ટ ક્લાસ હોઈ શકે? જે હા, પાદરડી ગામ જે પંચમહાલનું છે ત્યાં ખાસ સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા છે, કે જેની અંદર સ્માર્ટ બોર્ડ દ્વારા, પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલાઇઝેશન સાથે જોડીને સ્માર્ટ રીતે સ્માર્ટ ક્લાસ દ્વારા જે પણ શિક્ષણ છે તે આપવામાં આવે છે. ચાહે વિજ્ઞાનની વાત હોય, ચાહે ગણિતની વાત હોય, દરેક પ્રકારનું જે એજ્યુકેશન છે પ્રાથમિક સ્કૂલની અંદર આવેલ આ જે સ્માર્ટ ક્લાસ છે તે પુરવાર આપે છે. ને ખાસ પંચમહાલનું એવું ગામ કે જે છેવાડાના વિસ્તારની અંદર આવેલું છે તેને પોતાની રીતે વિકાસ કર્યો છે, ને ખાસ ગામની પ્રાથમિક શાળાની અંદર આ પ્રકારની જે સુવિધા છે તે ઉપલબ્ધ છે. બંને ગામોની સ્થિતિ જોયા બાદ તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે સાંસદે દત્તક લીધેલું સણસોલી ગામ ખરેખર આદર્શ ગામ છે, કે પછી જે ગામને કોઈએ દત્તક નથી લીધું તે પાદરડી ગામ ખરેખર આદર્શ ગામ કહેવાને લાયક છે. નિકુંજાની, એબીપી અસ્મિતા. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.